पारडी बजार में शाकभाजी मार्केट पास बेभान हालत में पड़ेल बड़द ने सारवार करी गौरक्षक की टीम जीवनदान आप्यो। बड़द ने रात्रि कोई इंजेक्शन आप्या होवानु गौरक्षको जणाव्यु। रात्रि पुलिस पेट्रोलिंग वधारी गौ तस्करो सामे कड़क पगला भरवा मांग करी। पारडी बजार में शाकभाजी मार्केट पास एक बड़द बेभान हालत में होवानी जाण थता गौरक्षकनी टीम स्थल पर पहुंची तबीब ने बोलावी सारवार आपी बड़द ने जीवनदान आप्यु हतु। पारडी शाकभाजी मार्केट पास स्थानिक अमित भाई राणा नो गौरक्षक कीर्तिभाई पर फोन आता जणाव्यु हतु के एक बड़द बेभान हालत में पड़ी है, जेनी जाण थता तात्कालिक गौरक्षक कांति मालीनी टीम स्थल पर पहुंची थी। बड़द ने तपास करता रात्रि कोई गौ तस्करों इंजेक्शन मार्या होवानुं जणाव्युं हतुं, जेथी रामपुरना तबीब मुकेशभाई पटेलने संपर्क करता तेओ आवी पहोंची बड़द ने समयसर सारवार मळता जीवनदान आप्युं हतुं। गौरक्षक अने मालधारी भाईए जणाव्युं हतुं के रात्रि दरमियान पोलीस पेट्रोलिंग वधार्या अने आवा गौ तस्करी करता सामे कड़क पगला भरे एवी मांग करी हती, तेमज गामडाओना लोको पशुने रखडता छोड़ी मुकता तेओ पण पशुओ पर ध्यान दोरे એવી અપીલ કરી હતી, જેથી માર્ગ અકસ્માત થતા અટકી શકે। માર્કેટમાંથી અમિતભાઈ રાણાનો મારી પાસે સવારે ફોન આવ્યો કે એક બળદ બેભાન હાલતમાં પડેલો છે, તો અમે આવીને જોતા એને ઇન્જેક્શન મારેલું હતું। હવે અમે આપણા માધ્યમ થકી પોલીસ સ્ટેશનમાં બેરિયા સાહેબે આગળ અમારી મિટિંગ બોલાવેલી ત્યારે અમે કીધેલું કે આવું કયું હોય તો અમને તમારે જાણ કરવાની, પરંતુ આ બધું રાત્રે કાર્ય થતું હોય છે એટલે કોઈ દિવસના જેમ જોતું નથી, અને આજે જે બળદ એની એટલી ખરાબ કન્ડિશનમાં હતો કે અમારે ડૉક્ટર બોલાવવો પડ્યું અને એને ટ્રીટમેન્ટ કરાવી। હવે આ નાઇટ પેટ્રોલિંગ દરેક ગાડીની ઊભી રાખીને થવું જોઈએ, જેથી કરી આજે આવા તત્વો જે આવીને બળદો ભરી જાય છે એ અક્ષરભાઈ ચોક્કસ પણ અટકશે। અમારી આ ધર્મપ્રસાર વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અને કાંતિભાઈ માલી એ પહોંચ્યા, પારડીના ડૉક્ટર ના મળતા અમારે રામપુરથી મુકેશભાઈ પટેલને બોલાવવો પડ્યો। આજે સવારે અમિતભાઈ રાણાનું અમારે ગૌરક્ષક ટીમ પાસે કીર્તિભાઈ ભંડારી પાસે કોલ આવેલો કે કાંતિભાઈ મચ્છી માર્કેટમાં બેભાન હાલતમાં રાત્રે ઉછકવા આવેલા બળદની હાલત બહુ ગંભીર છે અને તમે તાત્કાલિક આવીને એને ટ્રીટમેન્ટ આપો, અને પછી અમે ડૉક્ટર ધીરુભાઈને જાણ કરી દીધી, ધીરુભાઈ ડૉક્ટર બહાર હતા, પછી અમે બહારથી ડૉક્ટર રામપુરથી મુકેશભાઈ પટેલને બોલાવ્યા અમને, ને આ બળદને ઊભો થયો, પછી અમે ભરે બજારમાં બળદને પકડીને એને સારવાર આપી બે બાનમાં। રાતના જે પેટ્રોલિંગમાં પોલીસ પેટ્રોલિંગ હોય તો પોલીસ પેટ્રોલિંગ અમારા ગૌરક્ષક ટીમથી કહેવાનું આ છે કે રાત્રે દરેક વાહન જતા છે આ વાહનને બધી ચેક કરો અને રાત્રે પેટ્રોલિંગમાં બરાબર ધ્યાન આપો કે આ રીતના આ 2-3 વખત એવી ઘટના બની છે, ને અમે રાતના પેટ્રોલિંગ કરું તો પોલીસવાળા અમને એમ કહેશે કે આ જાણ અમને કરવાનું, પણ અમે રાતના જોવા જતા નથી એટલે અમને હું તૂટી ફૂટી ગાય બે બાન હાલતમાં જે ગાય મળે એની અમે ટ્રીટમેન્ટ આપતા છે, જે આ રીતના અમે જે પોલીસવાળા જે અમને કામ હાથમાં આપે તો અમે ખુલ્લેઆમ એ લોકોને પકડશું, પછી શું કરવાનું તે અમારે ગૌરક્ષક ટીમની હાથમાં રહેશે। આ રીતના કે જે પારડીમાં રખડતા ઢોરો છે જે આ ભરી બજારમાં વાસેડાને બધાને ગામડામાંથી છોડી જતા છે અને બિસારા રોડ પર બેસી રહે એના પર વાહન ચાલક ઉપર ચડાવી દે છે અને એના પગમાં બધા ગમે ત્યાં ફ્રેક્ચર થતો છે, પછી આ રીતના અમારી ટીમ ગૌરક્ષક ટીમની એક ટીમ પારડીમાં બનાવેલી છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તરફથી, ને અમારા તમામ ગૌરક્ષક ટીમમાં જોડાયેલા છે રાજેશભાઈ રાજપૂત, વિનયભાઈ પટેલ, રાહુલભાઈ દુબે, અમરભાઈ રાજપૂત, કાંતિભાઈ માળી અને માલધારી સમાજના રઘુભાઈ ભરવાડ, રણછોડભાઈ ભરવાડ, લાલુભાઈ ભરવાડ, તમામ આ ટીમ સક્રિય છે અને જ્યારે કોલ આવે ત્યારે આ ટીમ હાજર રહે છે।